કપડવંજ તાલુકાના ચીખલોડ ગ્રામ પંચાયત અને શ્રી રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ ચીખોદરાના સહયોગથી આંખની તપાસનો કેમ્પ યોજાયો. કપડવંજ તાલુકાના ચીખલોડ ગામમાં સૌ પ્રથમવાર શ્રી રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ ચીખોદરા દ્વારા સરપંચના સહયોગથી આંખની તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં ગામના તેમજ આજુબાજુના પરા વિસ્તારના ભાઈઓ બહેનો યુવાનો વડીલોએ પોતાની આંખો તપાસ કરાવી હતી, જેમાં ચીખોદરા હોસ્પિટલના અનુભવી નિષ્ણાતો કાર્યદક્ષ સ્ટાફના સહયોગથી અદ્યતન સાધનો દ્વારા આંખોના નંબર તપાસ કરીને ચશ્મા સ્થળ પર જ ફ્રીમાં વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. તેમજ આંખોમાં વેલ તેમજ મોતિયાની તપાસ સ્થળ પર કરીને દર્દીઓને ચીખોદરા હોસ્પિટલની ગાડીમાં બેસાડીને ચીખોદરા ખાતે 25 જેટલા દર્દીઓને આજે લઈ જવામાં આવ્યા હતા, જેમાંનું આજે ચીખોદરા શ્રી રવિશંકર મહારાજ હોસ્પિટલ ખાતે દાખલ કરીને આંખનું ઓપરેશન કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે તમામ દર્દીઓને ઘરે પરત પોતાના સ્થળે મૂકવા માટે હોસ્પિટલ તરફથી ગાડી મૂકવામાં આવશે, તેમજ રહેવા જમવાની તમામ સુવિધાઓ હોસ્પિટલ તરફથી ફ્રીમાં કરવામાં આવશે. આ રીતે ડૉક્ટર અલ્પેશ ઓર્થોપેડિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમાં ગામના સરપંચ પ્રેમિલાબેન રહીજીભાઈ રાઠોડ, પંચાયત સ્ટાફ સરપંચના પ્રતિનિધિ રહીજીભાઈ રાઠોડ દ્વારા પૂરો સહયોગ ખૂબ સારી રીતે આપવામાં આવ્યો હતો. ડૉક્ટર અલ્પેશ ઓર્થોપેડિક દ્વારા ફરીથી પણ આ જ ગામમાં કેમ્પ રાખવામાં આવશે તે રીતે જણાવ્યું હતું. આ તમામ સુવિધાઓનો લાભ મેળવવા માટે દર્દીઓ પોતાના ઓળખ પુરાવા માટે આધાર કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ મંગાવવામાં આવ્યા હતા. આવશે ઓપરેશન કરીને કાલે પાછા મૂકી જવામાં આવશે. તમામ સુવિધા મફત, તમારી પાસેથી એક રૂપિયો લેવામાં આવશે નહીં ત્યાં આગળ, સમજ્યા? એટલે ત્યાં રહેવા જમવાનું ઓપરેશન બધું જ ખર્ચો ફ્રીમાં થશે. ઓપરેશન પછી 2 કલાકમાં રજા આપશે અને ગાડી કાલે મૂકવા પણ આવશે. એ બધી જ વ્યવસ્થા આપણે સરપંચ સાહેબ તરફથી થયેલી છે. એટલે તમારે ઓપરેશન થઈ ગયા પછી એમનો આભાર માનવાનો રહેશે. બરાબર, મળવા જવાનું એમને, બરાબર. બીજા નંબરમાં આપણે 23 જણનું ઓપરેશન માટે લઈ ગયા છે, બરાબર બધાને. એટલે બધાનું કદાચ 1-2 જણનું ઓપરેશન કદાચ નહીં થાય. કોઈનું ડાયાબિટીસ વધારે હોય કે કોઈકને પડદામાં તકલીફ હોય, જામર થઈ ગયો હોય, ના થાય તો ચિંતા કરવાનું નહીં. દર્દીની સાથે જ રોકાઈ જવાનું, દર્દીની સાથે સગામાં, બરાબર. કાલે બપોરે ગાડી મૂકવા આવે ત્યારે જ. નિયમ એવો છે અમારે સરપંચ સાહેબ સાથે